ભિલોડા તાલુકામાં ખેરંચા ગામે આવેલી એકલવ્ય સૈનિક સ્કૂલમાં ધોરણ નવમાં ભણતા બાળક વહેલી સવારે પેટીમાં રનિંગ દરમિયાન ઢળી પડતા મોત નીપજ્યું હતું સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વીરપુર ગામનો પંદર વર્ષીય મનીષકુમાર પ્રતાપભાઈ કોટળ શામળાજી નજીકના ખેરંચા ગામે આવેલી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં ધોરણ નવ માં ભણતો હતો આજે વહેલી સવારે વિદ્યાર્થી નિયમિત દિનચર્યા મુજબ સ્કૂલના પીટી તાસ પ્રમાણે શાળાના બાળકો સાથે રનિંગ કરી રહ્યો હતો તે દરમિયાનમાં બાળક અચાનક મેદાનમાં ઢળી પડ્યો હતો ત્યારે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને તાત્કાલિક શાળાની ગાઢીમાં સારવાર માટે શામળાજી રેફરલ હોસ્પિટલમાં લવાયો હતો જ્યાં હોસ્પિટલના ડોકટરોએ તપાસ કરતા બાળકને મૃત જાહેર કર્યો હતો સમગ્ર મામલે શાળાના પ્રિન્સિપાલ દ્વારા બાળકના પરિવારજનોને જાણ કરાતા પરિવારમાં એકના એક બાળકના મોતનો માતમ છવાયો હતો અને પરિવાર શામળાજી ખાતે દોડી આવ્યો હતો આ મામલે શામળાજી પોલીસે મૃતક વિદ્યાર્થીના પિતાની ફરિયાદ લઈ મૃતક વિદ્યાર્થીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો ત્યારે બાળકનું મોત રોગના હુમલામાં થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું જોકે બાળકના મોત અંગે સારું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે રોજિંદી જે અમારી પીટી થતી હોય છે સવારમાં એમાં વિદ્યાર્થી જોડાયો હતો અને પ્રથમ રાઉન્ડમાં જ એ નીચે પડી ગયું તાત્કાલિક અમે એને અમારી ટવેરા ગાડીમાં સિવિલ હોસ્પિટલ શામળાજી ખાતે લઈ આવ્યા અને ટેબલ પર મૂકતા જ એની તપાસ કરતા ડૉક્ટર સાહેબે એમ કહ્યું કે હી ઇઝ બ્રોડ ડેડ અમારી સંસ્થાને અમને સૌને એનું ખૂબ દુઃખ છે અને વાલી ઉપર આવી પડેલા દુઃખમાં અમે સૌ સહભાગી છીએ સવારમાં દરરોજ જે પીટી થતી હોય છે એ પીટીમાં તમામ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરતા હોય છે ભાગ લેતા હોય છે અને એમાં આ વિદ્યાર્થી પણ સામેલ હતો અને કોઈક કારણસર એ પડી ગયો નીચે અને પડી જવા પછીથી અમે એને જ્યારે અહીંયા લાવ્યા ત્યારે જ પરિણામ સ્વયં સ્પષ્ટ હતું પીટી હતી પીટી રમત નહોતી હા

એમાં કીધું હતું એમને કે તમે રવિવારે મને મળવા આવજો બરાબર અને અચાનક આ સવારમાં સાડા આઠે ફોન આવ્યો કે તમારો છોકરો તબિયત ખરાબ છે બરાબર તમે તાત્કાલિક સોમરાજી હોસ્પિટલ આવી જજો બરાબર પછી આ મૃત્યુ પામી છે એવો મને ખ્યાલ નહોતો હમણાં આવ્યો ત્યારે ખબર પડી પહેલાં કોઈ બીમારી હતી કશું બીમારી નથી સાહેબ સૂર્ય એકલવ્ય સ્કૂલમાં અભ્યાસ કરતાં કુમાર પ્રતાપભાઈ કોટડ ઉંમર વર્ષ પંદર કે જે ધોરણ નવમાં અભ્યાસ કરે છે અને ચાર વર્ષથી સૈનિક સ્કૂલ ખાતે અભ્યાસ કરતો હતો જે વિજયપુર જે વીરપુર વીરપુર ગામનો રહેવાસી છે વિજયનગર તાલુકાનો અને આ વિદ્યાર્થી આજે સવારે પીટીએલ દરમિયાન થોડુંક રનિંગ કરતાની સાથે જ ડળી પડેલો ત્યાંથી પ્રિન્સિપાલ અને સ્કૂલનો સ્ટાફ અને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરેલો છે વિદ્યાર્થીની પીએમ અને અન્ય કાર્યવાહી ચાલુ છે પીએમ થયા બાદ સાચી હકીકત સામે આવી શકશે સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અરવલ્લી